નમસ્કાર મિત્રો પરિવાર YouTube ચેનલ ઈલર્નિંગ ઓફ મેથ સાયન્સ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે NMMS ની અંદર અથવા GPSC તલાટી જેવી જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી વિડિયો કેલેન્ડર આધારિત જે દાખલા પૂછાય છે તેનો જે આપણે ગણતરી કરીશું ફક્ત 10 જ સેકન્ડ ની અંદર છે એ આપ ઝડપથી જવાબ શોર્ટકટ ટ્રિક દ્વારા છે આપી શકશો તો આપણે શરૂ કરીએ તો અહીં મિત્રો પ્રથમ પ્રશ્ન જોઈએ આપણે તો અહીં રકમ આપી છે કે જો 1 ઓક્ટોબરે રવિવાર હોય તો 1 નવેમ્બરે કયો વાર હશે તો આપણી પાસે કેલેન્ડર નથી અને આપણે ખૂબ ઝડપથી છે એનો જવાબ આપવો છે અને નીચે આપણે ઓપ્શન આપેલા હોય કોઈ પણ પરીક્ષાની અંદર કે સોમવાર આપ્યો છે મંગળવાર આપ્યો છે બુધવાર અને શુક્રવાર તો આ ટ્રિક છે એ કેવી રીતે આપણે ઉપયોગ કરીશું તો આપણે કયા મહિનાની અંદર કેટલા વાર આવેલા હોય અથવા તો કેટલા દિવસ છે એ આવેલા હોય એ આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર તો અહીં ખબર છે આપણને કે ઓક્ટોબર માસના કુલ દિવસો કેટલા હોય તો કે 31 હવે આપણને 1 ઓક્ટોબરે રવિવાર છે તો ત્યાર પછી 1 નવેમ્બર એટલે ઓક્ટોબર પછીનો જે મહિનો છે નવેમ્બર મહિનો જે 30 દિવસનો હોય પણ આપણને ઓક્ટોબર માસના કુલ દિવસો આપણને ખબર છે કે 31 છે બરાબર તો 31 માંથી જે 1 ઓક્ટોબર કીધી છે એટલે 1 ધારો કે ત્યાં 2 ઓક્ટોબર હોય તો 31 માંથી આપણે એ સંખ્યા અથવા તો એ દિવસ છે એ બાદ કરવાનો છે ખાસ યાદ રાખવાનું જો 5 ઓક્ટોબર આપ્યો હોય તો 31 માંથી 5 બાદ કરવાના તો અહીં 1 ઓક્ટોબરે રવિવાર હોય એટલે કે આપણે શું કરશું તો કે 31 માઇનસ 1 એટલે બાદ કરીએ એટલે 30 દિવસ થશે હવે ત્યારબાદ શું કરીશું કે આપણને ત્યાર પછી 1 નવેમ્બરનું પૂછ્યું છે તો જે 30 આવ્યો છે આપણો જવાબ 30 વત્તા 1 કરવાનું એટલે 31 અને ભાગ્યા 7 હવે 1 ઈ 7 શું કામ વડે આપણે ભાગવાનું તો કે 1 અઠવાડિયાના 7 દિવસ હોય છે એટલે આપણે છેદમાં હંમેશા 7 વડે ભાગાકાર કરવાનો છે 30 વત્તા 1 1 એટલે લખ્યો કે આપણે 1 નવેમ્બરનો દિવસ છે એટલે કે વાર છે એ શોધવાનો છે તો 31 ભાગ્યા 7 કરીએ એટલે કેવી રીતે શેષ ઉડે તો અહીં છેદ ઉડે આપણે અગત્યનું નથી બરાબર શેષ વધે એ અગત્યનું છે તો 7 4 28 બરાબર અને 31 માંથી 28 જાય તો આપણી પાસે શેષ કેટલી વધે તો કે 3 તો આપણે 4 જે છે એ ગણતરીમાં લેવાના નથી ફક્ત આપણે ભાગાકાર કરીને જોવાનું છે કે આપણી પાસે શેષ કેટલી વધે છે તો જે શેષ છે એ જ આપણો વાર એની ઉપરથી નક્કી થશે તો બરાબર જોજો હવે શેષ આપણી પાસે કેટલી વધે છે તો કે 3 તો 3 ના આધારે જે 1 ઓક્ટોબરે રવિવાર હતો તેમાં પ્લસ 3 ઉમેરીને ત્યાર પછીના વારની ગણતરી કરવાની તો રવિવાર પછી કયો આવશે તો કે સોમવાર મંગળવાર બુધવાર તો 3 શેષ વધી એટલે રવિવાર પછીના પ્લસ 3 કરવા એટલે રવિવાર પછી કયો વાર આવે તો કે સોમવાર મંગળવાર અને બુધવાર તો 3 શેષ વધી ત્રીજો વાર આપણો બુધવાર તો આપણો જવાબ મળી ગયો છે તો અહીં જે વિકલ્પમાં આપણને જવાબ આપેલો છે બરાબર સી બુધવાર તો આ રીતે ગણતરી કરવાની તો તમામ દાખલાઓની અંદર આ રીતે આજે આપણે જોઈશું ત્યાર પછી લીપ યર હોય તો કેવી રીતે તો એ નેક્સ્ટ વિડીયોની અંદર પણ આપણે જોવાના છીએ ત્યાર પછીનો બીજો છે પ્રશ્ન 2 આપ્યો છે કે જો 13 ફેબ્રુઆરી એ ગુરુવાર હોય તો 4 જાન્યુઆરી એ કયો વાર હશે હવે અહીં કોઈ સાલ અથવા વર્ષ આપણને આપ્યું નથી ત્યારે તો આપણે સરળતાથી ખાસ યાદ રાખવાનું કે એમાં લીપ વર્ષ આપણે ગણતરીમાં નથી લેવાનું જો લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીમાં આપણે 29 દિવસ ગણવાના અને કોઈ લીપ વર્ષનો ઉલ્લેખ ન આપ્યો તો આપણે 28 દિવસ છે ફેબ્રુઆરીના ગણવાના છે આ ખાસ યાદ રાખવાનું છે લીપ વર્ષે એ 4 વર્ષે આવે તો જે વર્ષ આપ્યું એને છેલ્લા બે અંકને આપણે 4 વડે ભાગી અને જે શેષ 0 મળે તો એ જે વર્ષ હોય લીપ યર તરીકે ઓળખાય એ આપણે નેક્સ્ટ વિડીયોમાં પણ જોવાના છીએ તો એ વિકલ્પ આપ્યા છે જો કે ફેબ્રુઆરીના કુલ દિવસો કેટલા 28 હોય જો લીપ વર્ષ આપેલું હોય તો આપણે 29 દિવસ ગણો તો અહીં કોઈ એવો પ્રશ્નમાં ઉલ્લેખ નથી એટલે આપણે 28 દિવસ લેવાના છે હવે આપણને 13 ફેબ્રુઆરી ગુરુવાર છે તો આપણે શું કરવાનું 28 જે ફેબ્રુઆરીના દિવસો છે એમાંથી 13 બાદ કરી દેવાના જે આપેલી આપણે પ્રથમ તારીખ છે એટલે 15 દિવસ વધશે હવે સરળ છે હવે આપણને 4 જાન્યુઆરીનું પૂછ્યું તો 15 જે આપણે બાદબાકી કર્યા બાદ મેળવીમાં પ્લસ 4 ઉમેરવાના ને ભાગ્યા 7 અઠવાડિયા વડે ભાગવાનું છે તો 15 ને 4 કેટલા થશે 19 ભાગ્યા 7 કરીએ તો 7 દુ 14 આ રીતે ઉઠશે તો આપણે શેષ છે અગત્યની મેં પહેલા પણ કીધું તો આપણે એ બે ફક્ત ચેકી નહીં કે તો આપણી પાસે શેષ કેટલી વધે 7 દુ 14 તો 19 માંથી 14 બાદ કરો એટલે 5 વધે તો અહીં 5 શેષ વધી છે બરાબર તો હવે અહીં આપણે કેવી રીતે આગળ જે પ્રક્રિયા છે કરવાની તો આપણને 13 ફેબ્રુઆરી ગુરુવાર છે તો 4 જાન્યુઆરીએ
કયો વાર હશે બરાબર તો ખાસ જો કે 600 આપણે તેના આધારે ગુરુવાર પહેલાના વારની ગણતરી શું કામ તો કે 13 ફેબ્રુઆરી પછી તમે જો તો આપણને 4 જાન્યુઆરી છે એટલે એ 13 તારીખ પહેલા આવે છે બરાબર તો આપણે ઉલટી દિશામાં એટલે કે જમણીથી ડાબી તરફ ખસવાનું છે ખાસ યાદ રાખજો અહીંયા બરાબર તો અહીં આપણે પાછળથી શરૂ કરીશું તો આપણને ગુરુવાર કીધો તો ગુરુવાર પછી આપણે 5 ગણવાના છે તો બુધવાર ત્યાર પછી આવે મંગળવાર ત્યાર પછી આવશે સોમવાર રવિવાર અને ત્યારબાદ શનિવાર ગુરુવાર તો આપણને આપેલો છે એની અગાઉના 5 દિવસ કયા તો 5મો દિવસ કયો હતો કે શનિવાર તો આપણને જવાબ મળી ગયો છે અહીં તો જે 4 જાન્યુઆરી એ જે દિવસ છે એ વિકલ્પ ડી માં જે આપણને આપ્યું છે શનિવાર બરાબર એ આપણો યોગ્ય જવાબ થશે ત્યાર પછી આગળનો દાખલો જોઈએ તો ત્યાર પછીનો આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ કે જો 30 જાન્યુઆરી 2013 એ ગુરુવાર હોય તો 2 માર્ચે કયો વાર આવશે અથવા તો હશે તો અહીં વિકલ્પ આપ્યા છે એ માં મંગળવાર બી માં ગુરુવાર છે સી માં સોમવાર અને ડી માં રવિવાર તો આ દાખલો છે એ આપણે ગણીએ અહીંયા આપણને જો વર્ષ એટલે કે સાલ આપી છે 2013 પણ જે 2013 માં છેલ્લા જે અંક છે 13 એને આપણે 4 વડે ભાગાકાર કરીએ તો શેષ છે એ વધશે એટલે શેષ 0 નહીં થાય એટલે આ જે છે એ સામાન્ય વર્ષ છે બરાબર લીપ વર્ષ નથી તો અહીં આપણે જાન્યુઆરીના કુલ કેટલા દિવસો હોય આપણને ખ્યાલ છે 31 બરાબર તો 31 માંથી આપણે 30 જાન્યુઆરી છે 2013 નો ગુરુવાર આપ્યો છે તો આપણે 31 માંથી જે પ્રથમ જે તારીખ છે એ આપણે બાદ કરવાની છે તો 30 જાન્યુઆરી ગુરુવાર હોય એટલે કે આપણે 31 ઓછા 30 કરીએ એટલે જે આપેલ તારીખ બાદ કરવાથી આપણને 1 મળશે બરાબર એટલે 1 દિવસ છે એ વધે છે હવે ત્યારબાદ શું કરું તો કે 1 દિવસ જે હોય તો 1 દિવસ પ્લસ 28 કારણ કે ફેબ્રુઆરી મહિનો પણ અંદર આવશે અને ત્યાર પછીનો માર્ચ બીજી માર્ચ પૂછ્યું તો 28 દિવસ છે આપણે એડ કરવા પડે બરાબર મહિનાના અને ત્યાર પછી બીજી માર્ચ નો દિવસ પૂછ્યો એટલે પ્લસ 2 કરવાના બરાબર તો હવે ત્યારબાદ સરવાળો કરીએ એટલે શું થાય 28 ને 2 30 ને 1 31 ભાગ્યા 7 હવે અહીં છેદ ઉડાડીએ તો કેટલા થશે તો કે 7 ચોક 28 તો આપણી પાસે શેષ વધે 3 હવે શેષ વધે તેના આધારે છે એ આપણે ગુરુવાર પછીના પ્લસ 3 એટલે આગળના વાર છે એની ગણતરી કરવાની તો ગુરુવાર પછી કયા હતો કે શુક્ર શનિ અને રવિ બરાબર તો શેષ છે એ ખૂબ અગત્યની છે તો હવે આપણે અહીં છે આ મુજબ પ્રક્રિયામાં આગળ હાલવાનું છે તો ગુરુવાર આપણને આપેલો છે તો ત્યાર પછીના 3 ગણવાના તો ગુરુવાર ધ્યાનમાં નથી હોતો શુક્રવાર શનિવાર અને રવિવાર તો 3 છે સુધી તો ત્રીજો જે વાર આપણો જે યોગ્ય જવાબ છે 2 માર્ચે રવિવાર મળશે તો અહીં જે વિકલ્પ છે આપેલો વિકલ્પ ડી રવિવાર એ આપણો સાચો જવાબ છે તો આ રીતે છે એ ગણતરી ખૂબ સરળ અને ઝડપથી આપ છે એ શોર્ટકટ રીત દ્વારા આપ ઝડપથી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપ ગણતરી કરી શકો છો ત્યાર પછી આગળનો દાખલો જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4 જો 31 દિવસવાળા મહિનાનો અંતિમ દિવસ મંગળવાર હોય તો તે જ મહિનાના 16મા દિવસે કયો વાર હોય બરાબર તો અહીં આપણે 31 દિવસવાળા મહિના છે એ ઘણા બધા હોય જાન્યુઆરી હોય માર્ચ હોય આ પ્રકારના બરાબર ડિસેમ્બર આવા અલગ અલગ તો આપણને કોઈ એવો મહિનો નહીં પણ આપણને એવું કહી દીધું છે કે 31 દિવસવાળો કોઈ પણ એક મહિનો એનો જે અંતિમ એટલે કે છેલ્લો દિવસ છે એ મંગળવાર એટલે 31 તારીખ હોય તો એનો છેલ્લો દિવસ મંગળવાર હોય તો મહિનાનો 16મો દિવસ કયો હોય તો ઓપ્શન આ મુજબ આપ્યા છે મંગળવાર ગુરુવાર સોમવાર રવિવાર તો ગણતરી કેમ કરવાની તો કે 31 માંથી આપણે 16 બાદ કરી દેવાના અને ભાગ્યા 7 કરીશું કારણ કે એક અઠવાડિયાના 7 દિવસ હોય તો 15/7 કરી ત્યારબાદ એના છેદ ઉડાડીએ તો આપણી પાસે શેષ અગત્યની હોય 7 × 2 = 14 બરાબર તો આપણી પાસે શેષ કેટલી હતી 15/14 જાય એટલે 1 વધે બરાબર તો 1 છે એ શેષ જ આપણી અગત્યની છે વાર શોધવા માટે તો હવે ત્યાર પછી શું કરવાનું તો શેષ વધે છે તેના આધારે આપણે કારણ કે 16મો દિવસ આપણને પૂછ્યો છે એટલે 1 દિવસ પાછળ આપણે આગળ હલવાનું છે બરાબર કે અંતિમ દિવસ મંગળવાર છે તો આપણે આગળ ખસવા પડે તો અહીં મંગળવાર પહેલાનો 1 વાર કયો આવશે તો આપણે જમણી બાજુથી ડાબી બાજુ ખસવાનું છે ખાસ યાદ રાખો બરાબર તો અહીં મંગળવાર પહેલા નો જે વાર છે કયો મળે તો કે સોમવાર તો અહીં જે છે 16મા દિવસે છે એ આપણો જવાબ સોમવાર હોય તો અહીં જે વિકલ્પ નંબર સી આપ્યો છે સોમવાર એ આપણો યોગ્ય જવાબ થશે તો આ જે આપણે
આ રીતે જોયા ત્યાર પછી આગળના નેક્સ્ટ વિડિયો ની અંદર છે વર્ષ ના આધારે આપણે કેવી રીતે ઝડપથી શોધી શકીએ વાર તો નેક્સ્ટ વિડિયો માં આપણે તો જો તમે પ્રથમ વખત ચેનલ ઉપર હો તો ઈ લર્નિંગ ઓફ મેથ સાયન્સ ને સબસ્ક્રાઇબ કરી લેજો શૈક્ષણિક મેથ સાયન્સ રીઝનિંગ અને ધોરણ 6 થી 8 ના બાળકો માટેના વિડિયો છે એ મારી ચેનલ ઉપર મુકેલા છે નવોદયના NMMS ની પરીક્ષા માટેના વિડિયો પણ છે તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન ખાસ પ્રેસ કરજો જેથી નવો વિડિયો અપલોડ થાય જેનું નોટિફિકેશન આપને ખૂબ જ ઝડપથી મળતું રહે અને જો વિડિયો સારો લાગે તો લાઈક આપવાનું મિત્રો ભૂલશો નહીં Thank you very much. Jai Hind, Vande Mataram.